મુખબે સમાચાર પર નજર કરી પહેલી વખત દેશમાં એક સાથે નવ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરાયું છે પીએમ મોદીએ ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી આ ટ્રેનો દેશના ઘણા મુખ્ય રૂટ પર દોડાવવામાં આવશે હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશના પચીસ રેલવે રૂટ પર દોડી રહી છે આજથી વંદે ભારત ટ્રેન દેશના ચોત્રીસ રૂટ પર દોડાવવાનું શરૂ થશે રેલવે આ રૂટ પર સોળ કોચને બદલે આઠ કોચ વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના ધરાવે છે આ રીતે ઘણા રાજ્યોને વંદે ભારતની ભેટ મળશે જેથી લોકોને લક્ઝરી ટ્રેનમાં સવારી કરવામાં વિલંબનો સામનો ન કરવો પડે આ માટે રેલવે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે પીઝાના શોખીનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી જી હા ફરી એકવાર લાપિનોઝ પિઝામાં સામે આવી છે લોલમ લોડ અને થયો છે બેદરકારીનો પર્દાફાશ વાત છે અમદાવાદની જ્યાં એક સપ્તાહમાં બીજી વાર પીઝામાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે જ્યાં જોધપુરની લાપિનોઝની આઉટલેટમાં પીઝાના બોક્સમાંથી મરેલો બંદો નીકળ્યો મહિલાએ ફરિયાદ કરતા બ્રાન્ચ મેનેજરે ઉડાવ જવાબ આપ્યાનો આરોપ લગાવ્યો મનુષ્ય જાતે ખબર પડે કે અહીંયા કોઈ વસ્તુ મફતમાં મળે છે તો લોકોના ટોળે ટોળા છૂટી જાય અને વસ્તુ લેવા પડાપડી થઈ જાય કઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે હીરાનગરી સુરતમાં જ્યાં લોકોને ખબર પડી કે મીની બજારમાં કોઈએ હીરા ફેંકી દીધા છે બસ પછી પૂછવું જ શું લોકોએ કામ ધંધો છોડી હીરા શોધવા લાગી ગયા હતા અને ત્યાં સુધી જ્યાં લોકો રોડ પર વાહન પાર્ક કરીને હીરા શોધવા લાગી પડ્યા લોકોની એવી લાલચ હતી કે અમને લેબગ્રોન અથવા અમેરિકન હીરા મળશે જેથી લોકોએ રોડ પર ખુદ જાતે સાફ કર્યા